नमस्कार विद्यार्थी मित्रों, तो फरी एक बार स्वागत है तमारू आईपीएससी लर्निंग प्रोग्राम में। बाळ मित्रों, आज आप नवा पाठ की शुरुआत करवानी छे, जेनुं नाम छे प्रकरण 5 कीबोर्ड नो उपयोग। बराबर छे? तो बाळ मित्रों, जो आपणे शाळा खुली होत तो हूँ तमने कीबोर्ड बतावे। बराबर छे? एमां केटली केटली अन्य कीज जे आपणे आ पाठमां भणवानी छे ए बधीज कीज हूँ तमने बतावे। पण कंई वांधो नहीं, ज्यारे आपणे शाळा खुलशे त्यारे हूँ तमने चोक्कसथी कीबोर्ड बतावीश अने कीबोर्ड में केटली कीज आवेली होय छे, कीजनो उपयोग शुं छे ए बधुं ज हूँ तमने ज्यारे शाळा खुलशे त्यारे हूँ बतावीश। पण अत्यारे आपणे फक्त थियरिकल समझी लईए। बराबर छे? जो के तमने एमां कीज तो बधी दोरेली आपी छे एटले तमने खबर पड़शे। बराबर? तो ज्यारे आपणे शाळा खुलशे त्यारे हूँ तमने बधाने कीबोर्ड बतावीश अने एनी अन्य कीज पण बतावीश। तो आपणे त्यां सुधी थियरिकल ज समझवानुं छे अने तमने बुकमां पण आपी दीधेली छे कीज। बराबर छे? तो चलो बाळ मित्रों, तो आपणे पाठની शरूआत करीए। पाठ 5 कीबोर्डनो उपयोग, पाना नंबर 28। એમાં પહેલાં તમને કીબોર્ડ વિશે થોડો ઘણો પરિચય આપ્યો છે. બરોબર? તો તમને જુઓ, સરસ મજાનું કીબોર્ડ દેખાય છે. દેખાય છે? હા. હવે આપણે વાત કરીએ કે કીબોર્ડનો ઉપયોગ શું છે, તેમાં શું આવેલું છે. બરોબર છે? તો પહેલો પોઈન્ટ કયો છે કે કોમ્પ્યુટરમાં લખાણ ટાઈપ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. કીબોર્ડનો ઉપયોગ શું છે બાળ મિત્રો? તો તમારે જે પણ કાંઈ લખવું છે, તમે શેના વાળે લખશો? તમારે જે પણ કાંઈ મોનિટરમાં લખેલું જોવું છે, પહેલાં તમારે લખવું તો પડશે ને. તો એ લખાણ કોના દ્વારા ટાઈપ કરવામાં આવે છે? તો કે કીબોર્ડ દ્વારા. બરાબર છે? તો આવી રીતે કીબોર્ડનો ઉપયોગ શું છે? તો કે કોમ્પ્યુટરમાં લખાણ ટાઈપ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કીબોર્ડ દ્વારા આપણે લખી શકીએ છીએ. પછી કહ્યું છે કે તે દેખાવમાં ટાઈપરાઈટર જેવું હોય છે. કીબોર્ડનો દેખાવ કેવો હોય છે? તો કે ટાઈપરાઈટર જેવો. બધાએ જોયું છે ને ટાઈપરાઈટર? હા. તો આ ટાઈપરાઈટર જેવું જ આપણને કીબોર્ડ જોવા મળે છે. પછી ત્રીજો પોઈન્ટ શું કીધો છે કે તે લંબચોરસ આકારનું હોય છે. કીબોર્ડ દેખાવમાં કેવું હોય છે, એટલે કે એનો આકાર કેવો હોય છે બાળ મિત્રો? તો તમને દેખાય છે, જુઓ, લંબચોરસ દેખાય છે ને? હા. તો કે કીબોર્ડનો આકાર લંબચોરસ હોય છે. પછી શું કહ્યું છે કે તેના વડે અક્ષર, અંક, ચિહ્નો પ્રકારનું લખાણ ટાઈપ કરી શકાય છે. અક્ષર એટલે કે ગમે તે અક્ષર તમારે લખવા હોય છે, આલ્ફાબેટ કીઝની મદદથી તમે લખી શકો છો. પછી અંક, અંક એટલે 1, 2, 3, 4, 5, 6, આને અંકો કહેવાય છે. તો કે નંબર કીની મદદથી તમે અંક લખી શકો છો. અને ચિહ્નો એટલે કે અલગ અલગ સિમ્બોલ કીઝનો ઉપયોગ કરીને તમે ચિહ્નો પણ ટાઈપ કરી શકો છો. તો કહ્યું છે કે કીબોર્ડ વડે આપણે અક્ષર, અંક, ચિહ્નો વગેરે પ્રકારનું લખાણ ટાઈપ કરી શકીએ છીએ. પછી શું કહ્યું છે કે તેના વડે લખાણ ટાઈપ કરતાં તે મોનિટર ઉપર પ્રદર્શિત થાય છે. તો આનો મતલબ શું બાળ મિત્રો? તો કે તમે કીબોર્ડ દ્વારા જે પણ કાંઈ લખો છો તમને ક્યાં દેખાય છે? તો કે મોનિટરમાં દેખાય છે. બરાબર છે? તમે કીબોર્ડ દ્વારા એ કરશો, એ કી પ્રેસ કરશો તો તમને સામે મોનિટરમાં એ દેખાશે. પછી બી દબાવશો તો સામે તમને મોનિટરમાં બી દેખાશે. એવી રીતે કીબોર્ડ દ્વારા જે પણ કાંઈ લખાણ ટાઈપ કરવામાં આવે છે એ ક્યાં દેખાય છે આપણને? તો કે મોનિટરમાં દેખાય છે. બરાબર છે? પછી શું કહ્યું છે કે તેનો ઉપયોગ કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા માટે થતો હોવાથી તેને ઇનપુટ ડિવાઇસ કહે છે. તો આપણે ઇનપુટ ડિવાઇસ વિશે હવે તો બધા જાણતા હશો કે જે સાધન દ્વારા મોનિટરમાં માહિતી અંદર નાખવામાં આવે એટલે કે દાખલ કરવામાં આવે. બરાબર છે? એ સાધનને ઇનપુટ ડિવાઇસનું સાધન કહે છે. તો અહીંયા કીબોર્ડ પણ ઇનપુટ ડિવાઇસનું જ સાધન છે. કેવી રીતે? તો કે તમે કીબોર્ડ દ્વારા લખાણ ટાઈપ કરો છો, કોની અંદર જાય છે? તો કે મોનિટરની અંદર જાય છે. બરાબર છે? તો અંદર જતા લખાણને શું કહેવાય છે? તો કે ઇનપુટની પ્રક્રિયા. કોના દ્વારા થાય છે? તો કે ઇનપુટ સાધન દ્વારા. બરાબર છે? તો આવી રીતે
कीबोर्ड द्वारा लखाण टाइप करवानुं आवतुं होवाथी जे मॉनिटरनी अंदर दाखल थाय छे एटला माटे कीबोर्ड छे ए इनपुट डिवाइसनुं साधन कहेवाय। पछी कह्युं छे के ते सीपीयू साथे जोड़ायेलुं होय छे। आ कीबोर्ड होय छे एने कोनी साथे जोड़वामां आवे छे तो के सीपीयू साथे जोड़वामां आवे छे। पछी कह्युं छे के आजकाल वायरलेस प्रकारना कीबोर्ड पण उपलब्ध छे। वायरलेस एटले शुं तो के वायर वगरना, बराबर छे। वायर वगरना एटले के तमे एने गमे त्यां लईने फरी शको छो, एवी रीते वायर वगरना, वायर न होय परंतु पहेला जे कॉम्प्यूटर हता ए सीपीयू साथे जोड़वामां आवता हता, बराबर छे। परंतु वायरलेस कॉम्प्यूटर होय ए जोड़वामां आवता नथी, वायर वगरना होय छे। तो आजकाल एवा वायरलेस कॉम्प्यूटर वायरलेस कीबोर्ड तमने जोवा मळशे। पछी कह्युं छे के तेना पर घणा बटन्स आवेला होय छे जेने कीज कहेवाय छे। तो हमणां आपणे जोवाना छे अलग अलग बटन्स। तमे कीबोर्ड उपर जे नाना नाना अलग अलग बटन्स जोवो छो तेने कीज कहेवाय छे, कीबोर्डनी कीज, बराबर छे। पछी कह्युं छे के तेमां सामान्य रीते 101 के तेथी वधु कीज आवेली होय छे। तमे कीबोर्डनी अंदर जे नाना नाना बटन्स आवेला होय छे एने कीज कहेवाय छे। अने केटली कीज आवेली होय छे तो तमे नी संख्यानी गणतरी करशो तो 101 के तेथी वधारे पण कीज आवेली होय छे। तमे एकवार गणतरी करी लेजो। तो बाळ मित्रो, तमने कीधुं ने के 101 के तेथी वधु कीज आवेली छे। तो तमे बाजूमां जो जे कीबोर्डनुं चित्र आपेलुं छे एमां तमे गणतरी करी लेजो, 104 कीज आपेली छे, बराबर छे। हाँ, तो तमे अहीं कीबोर्डनुं चित्र जोई शको छो। तमे तमारी रीते कीजनी गणतरी करी लेजो के केटली कीज आ कीबोर्डमां आपेली छे, बराबर छे। હવે આવે છે એમાં આપણે ભણવાનું છે આલ્ફાબેટ કીઝ, બરોબર। તો આલ્ફાબેટ કીઝનો આપણે પરિચય મેળવીએ તો એમાં પહેલો પોઈન્ટ કીધો છે કે આલ્ફાબેટ કીઝ એટલે લેટર કીઝ કે મૂળાક્ષર કીઝ, બરોબર છે। જે એ ટુ ઝેડની કી આવેલી હોય છે તેને મૂળાક્ષર કી અથવા તો લેટર કીઝ પણ કહેવામાં આવે છે, બરોબર। તો અહીંયા બીજો પોઈન્ટ કીધો છે કે તેની મદદથી એ થી ઝેડ સુધીના અંગ્રેજી મૂળાક્ષરો પણ ટાઈપ કરી શકાય છે। તો તમે આલ્ફાબેટ કીઝની મદદથી શું કરી શકો છો તો કે ABCD અથવા તો ઇંગ્લિશમાં કોઈ પણ પરિચય લખવો હોય કે પછી ઇંગ્લિશમાં કલરના નામ લખવા હોય, તમારું નામ લખવું હોય, ટૂંકમાં ગમે તે વાક્ય શબ્દ કે ગમે તે પરિચય લખવો હોય એના માટે મૂળાક્ષરવાળી કીઝનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે આલ્ફાબેટ કીઝ, બરાબર છે। એ થી ઝેડ સુધીની તમને આપેલી છે, જુઓ તમે નીચે દેખાય છે ને QWERT બધી આલ્ફાબેટ કીઝ છે, તેમાં જેમાં તમને ABCD આપેલી છે, બરાબર। હા, એ જેની વડે તમે ABCD પણ લખી શકો છો। પછી કહ્યું છે કે તેમાં એ થી ઝેડ સુધીની કુલ 26 આલ્ફાબેટ કીઝ હોય છે। તો અહીંયા તમે આલ્ફાબેટ કીઝ આપેલી છે નીચે જુઓ ABCD, એમાં તમે ગણતરી કરશો તો તમને 26 મૂળાક્ષરો આપેલા છે, બરાબર છે। જે નીચેના બે વધારાના છે એ વિરામ ચિહ્નની કીઝ છે, એ તમારે ધ્યાનમાં લેવાની નથી, પરંતુ જે આલ્ફાબેટ જે ABCD દેખાય છે એની જ તમારે ગણતરી કરવાની છે, જે 26 મૂળાક્ષરો તમને દેખાશે, બરાબર। તો આવી રીતે એ થી ઝેડ સુધીની કુલ 26 આલ્ફાબેટ કીઝ હોય છે। પછી શું કીધું છે કે કીબોર્ડમાં સૌથી વધુ આલ્ફાબેટ કીઝ આવેલી હોય છે। આખું કીબોર્ડ છે એમાં સૌથી વધુ આલ્ફાબેટ કીઝ આવેલી હોય છે, જે 26 હોય છે, આખી ABCD લખેલી હોય છે, બરાબર। પછી કહ્યું છે કે તેના વડે કેપિટલ અને સ્મોલ એમ બંને પ્રકારના અક્ષરો ટાઈપ કરી શકાય છે, બરાબર છે। તમે કીબોર્ડ વડે શું કરી શકો છો તો કે કેપિટલ અક્ષર ટાઈપ કરી શકો છો અને સ્મોલ અક્ષર પણ ટાઈપ કરી શકો છો, એટલે કે કેપિટલ ABCD અને સ્મોલ ABCD તમે ટાઈપ કરી શકો છો કેપ્સલોકની મદદથી, બરાબર છે। તમારે જ્યારે કેપ્સલોક કી પ્રેસ કરશો એટલે કે કેપિટલ ABCD આવશે અને બીજી વાર કેપ્સલોક કી પ્રેસ કરશો તો સ્મોલ ABCD એટલે કે બીજી ABCD આવશે, બરાબર છે। તો આવી રીતે કેપ્સલોક કીની મદદથી આપણે પહેલી અને બીજી ABCD લખી શકીએ છીએ, એટલે કે કેપિટલ અને
स्मॉल एवी रीते बने एबीसीडी आपणे लखी शकीए छीए बराबर। पछी कयुं छे के तेनो उपयोग कॉम्प्यूटर में अक्षर शब्दों ने वाक्यों टाइप करवा माटे थाय छे। मैं तमने कहूँ एम के आल्फाबेट कीज नो उपयोग शू छे तो के तमे एबीसीडी पण लखी सको छो, एना सिवाय तमे कोई पण अक्षर टाइप करी सको छो, एटले के तमारुं नाम टाइप करी सको छो, कोई पण शब्द लखी सको छो अने गमे ते मोटुं वाक्य टाइप करवुं होय तो पण तमे करी सको छो। तो आ हती आल्फाबेट कीज़ विशे वात, बराबर। याद रही गई ने कि आल्फाबेट कीज़ एटले के लेटर कीज के मूळाक्षर कीज, તેમાં એ થી ઝેડ સુધીની કીઝ આવેલી હોય છે, જે 26 કીઝ હોય છે, બરાબર। 26 મૂળાક્ષરો તમને આપેલા છે અને કેપિટલ અને સ્મોલ એટલે કે પહેલી અને બીજી એબીસીડી બંને આપણે ટાઈપ કરી શકીએ છીએ કેપ્સ લોક કીની મદદથી, અને અક્ષર શબ્દ વાક્યો પણ આપણે આ મૂળાક્ષર કીની મદદથી જ ટાઈપ કરી શકીએ છીએ। હવે પાછળ ફેરવો તો આપેલું છે નંબર કીઝ, જુઓ જે કીબોર્ડમાં ક્યાં આપેલી હોય છે તો કે જમણી બાજુ પણ આપેલી હોય છે અને તમને ડાબી બાજુ પણ આપેલી હોય છે। કેવી રીતે તો એ આપણે સમજીએ। બે જગ્યાએ નંબર કીઝ આપેલી હોય છે, તો જુઓ એમાં પહેલો પોઈન્ટ કીધો છે કે નંબર કીઝ એટલે આંકડાકીય કીઝ, બરાબર છે। આંકડા લખવામાં આવે છે એટલા માટે નંબર કીઝને આંકડાકીય કીઝ પણ કહેવાય। પછી કહ્યું છે કે તેની મદદથી 0 થી 9 સુધીના અંક ટાઈપ કરી શકાય છે, બરાબર છે। તમે 1 2 3 4 ગમે તે અંકો લખી શકો છો, તેમાં 0 થી 9 સુધીની કીઝ આપેલી હોય છે, તમે જોઈ શકો છો। પછી કહ્યું છે કે તેમાં 0 થી 9 સુધીની કુલ 10 નંબર કીઝ આપેલી હોય છે, બરાબર। તમે ગણી લેજો 10 નંબર કીઝ આપેલી છે। પછી શું કહ્યું છે કે તે કીબોર્ડમાં, ધ્યાન રાખજો બાળ મિત્રો, જુઓ તે કીબોર્ડમાં 1 2 3 4 5 6 7 8 9 0 ક્રમમાં જોવા મળે છે, બરાબર। અને પછી કહ્યું છે કે સામાન્ય રીતે નંબર કીઝના બે સેટ હોય છે। બે સેટ એટલે શું, તો કે બે બાજુએ આ કીઝ આવેલી હોય છે। કઈ, તો કે પહેલું પોઈન્ટ તમે જુઓ તો કે આલ્ફાબેટ કીઝની ઉપરના ભાગમાં આવેલી હોય છે। તમે જ્યાં આપણે આલ્ફાબેટ કીઝ હોય છે કીબોર્ડમાં એની ઉપર નંબર કીઝ આવેલી હોય છે, જે બરાબર। અને બીજી જગ્યાએ ક્યાં આવેલી હોય છે, તો કે કીબોર્ડમાં જમણી બાજુ ન્યુમેરિક પેડમાં આવેલી હોય છે। ન્યુમેરિક પેડ એટલે શું, તો અહીંયા તમને લંબચોરસ આકારનું જે અંકો લખેલું જે દેખાય છે, બધા બટન્સ એટલે કે કીઝ, જેને ન્યુમેરિક પેડ કહેવામાં આવે છે, જે જમણી બાજુ આવેલી હોય છે, બરાબર નંબર કીઝ। અને ડાબી બાજુ કઈ આવેલી હોય છે, તો કે તમે નીચે જોઈ શકો છો, જુઓ કે 1 2 3 4 5 6 7 8 9 0 એવી રીતે કીઝ આપેલી છે નીચે, જે ડાબી બાજુ આપેલી હોય છે, બરાબર છે। હા, તો એક નંબર કીઝ જમણી બાજુ ન્યુમેરિક પેડ તરીકે આપેલી હોય છે અને એક આપેલી હોય છે આલ્ફાબેટ કીઝની ઉપર નંબર કીઝ પણ આપેલી હોય છે। તો આવી રીતે બે બાજુ નંબર કીઝ આપેલી હોય છે। તમારે શું યાદ રાખવાનું કે નંબર કીઝના બે સેટ હોય છે, બે વિભાગ હોય છે, એક તો આલ્ફાબેટ કીઝની ઉપરના ભાગમાં આવેલી હોય છે અને બીજું કીબોર્ડમાં જમણી બાજુ ન્યુમેરિક પેડમાં આવેલી હોય છે, બરાબર। અને તેનો ઉપયોગ અંક ટાઈપ કરવા માટે થાય છે। આ હતી નંબર કીઝ વિશે વાત। હવે આવે છે સિમ્બોલ કીઝ। સિમ્બોલ કીઝ એટલે શું, તો કે અલગ અલગ વિરામ ચિહ્નોવાળી કીઝ, બરાબર છે। તો તમને પહેલો પોઈન્ટ કયો છે કે સિમ્બોલ કીઝ એટલે ચિહ્ન કીઝ, બરાબર છે। બીજો પોઈન્ટ છે કે તેના વડે વિવિધ પ્રકારના ચિહ્ન કે નિશાની ટાઈપ કરી શકાય છે। તો તમે આપણી શાળાએ આવો તો હું તમને વિરામ ચિહ્નોવાળી કીઝ પણ તમને કીબોર્ડમાં દેખાડેલ, પરંતુ તમે જ્યારે શાળાએ આવશો ત્યારે હું તમને દેખાડીશ, અત્યારે ફક્ત તમે બુકમાં જ જોઈ લ્યો, બરાબર। તો કે આવી રીતે અલગ અલગ પ્રકારના ચિહ્ન કે નિશાની ટાઈપ કરવી હોય તો સિમ્બોલ કીઝનો ઉપયોગ કરવાનો છે। પછી કહ્યું છે કે તે મુખ્યત્વે ન્યુમેરિક કીઝમાં અંકની ઉપરના ભાગે જોવા મળે છે। તો બાળ મિત્રો, આપણે આગળ નંબર કીઝ જોઈને, હા, તો તમે નીચે જુઓ કે નંબર કીઝ જોઈ એની ઉપર જ તમને અલગ અલગ નાના નાના વિરામ ચિહ્નો જોવા મળે છે, જુઓ। તો વિરામ ચિહ્નોવાળી કીઝ ક્યાં આવેલી હોય છે, તો કે જે નંબર કીઝ આવેલી હોય છે એની અંદર જ ઉપરના ભાગમાં આવેલી હોય છે,
जेम के सीम्बॉल के में तमने अलग अलग सीम्बॉल आपेला छे, उद्गार चिन्ह छे, एट द रेट छे, हैशटैग छे, डॉलर छे, टकावारी छे, एंड छे, पची फुदरड़ी छे, अल्पविराम छे, माइनस नी निशानी छे, प्लस नी निशानी छे, आवा बधा जे निशानी छे एने विराम चिन्ह कहेवामां आवे छे, बराबर छे। तो शू कह्युं छे के वगैरे प्रकारना चिन्होनो समावेश થાય છે। અને બીજું શું કહ્યું છે કે શિફ્ટ કી સાથે નંબર કીઝ પ્રેસ કરતા જે તે નંબરની ઉપરના ભાગે જોવા મળતું ચિહ્ન ટાઈપ થાય છે। તો આ તમને એમ થાય કે એક જ કીઝમાં બે આવેલું છે, એટલે કે એક જ કીઝમાં વન પણ આવેલું છે અને ઉદ્ગાર ચિહ્ન પણ આવેલું છે, તો આને ટાઈપ કેવી રીતે કરવું, બરોબર છે। તો જુઓ બાળ મિત્રો, તમારે ધારો કે વનની ઉપર જે ઉદ્ગાર ચિહ્ન રહેલું છે એને ટાઈપ કરવું હોય તો તમે કેવી રીતે કરશો? તો કે કીબોર્ડમાં શિફ્ટ કી આપેલી હોય છે, પહેલાં એને દબાવવાની અને જોડે જોડે વનને દબાવવાનું, બરોબર છે। તો આવી રીતે શિફ્ટ કી સાથે તમારે જે વિરામ ચિહ્ન ટાઈપ કરવું છે એ કીઝ દબાવવાની, એટલે તમારે જે ચિહ્ન ટાઈપ કરવું હોય એ ટાઈપ થઈ જશે। પરંતુ જો તમારે વિરામ ચિહ્નોનો ઉપયોગ ન કરવો હોય અને સીધી જ નંબર કી ટાઈપ કરવી હોય તો તમારે શિફ્ટ કીનો ઉપયોગ કરવાનો નથી, બરોબર। તો સીધી જ તમારે નંબર કી દબાવી દેવાની છે, પરંતુ તમારે જો વિરામ ચિહ્નોવાળી કીઝ લેવી હોય તો પહેલાં શિફ્ટ કી દબાવવાની અને એની જોડે જોડે તમારે અંક કી દબાવવાની, એટલે જે એની ઉપરનો વિરામ ચિહ્ન રહેલું હશે એ તમારું ટાઈપ થઈ જશે, બરોબર છે। તો આ હતી સિમ્બોલ કીઝ। પછી આવે છે ફંક્શન કીઝ। તો ફંક્શન કીઝ કીબોર્ડમાં સૌથી ઉપરના ભાગમાં આવેલી હોય છે, જે આપણે જોઈએ। જુઓ, ફંક્શન કીઝનો ઉપયોગ કોમ્પ્યુટરમાં કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે થતો હોય છે, બરોબર છે। અને નંબર કીઝની ઉપરના ભાગમાં ફંક્શન કીઝ જોવા મળે છે। તો ફંક્શન કીઝ કુલ કેટલી હોય છે? તો કે 12, F1 થી F12 સુધીની ફંક્શન કીઝ હોય છે, બરોબર। તો અહીંયા તમે ફંક્શન કીઝ જોઈ શકો છો કે જુદા જુદા પ્રોગ્રામમાં ફંક્શન કીઝનો ઉપયોગ જુદો જુદો હોઈ શકે છે, જે F1 થી F12 સુધીની આવેલી હોય છે, બરોબર છે। તો બાળ મિત્રો, આજે આપણે શું જોયું? કીબોર્ડનો પરિચય, કીબોર્ડ જોયું, આલ્ફાબેટ કીઝ જોઈ, નંબર કીઝ જોઈ, સિમ્બોલ કીઝ જોઈ અને ફંક્શન કીઝ જોઈ, બરોબર છે। ફંક્શન કીઝનો ઉપયોગ અલગ અલગ રીતે ચોક્કસ પ્રોગ્રામમાં કરવામાં આવતો હોય છે, બરોબર છે। તો બાળ મિત્રો, આટલું મેં તમને જેટલું સમજાવ્યું એ તમને યાદ રહી ગયું ને? વેરી ગુડ। તો અલગ અલગ કીઝ શેમાં ઉપયોગ કરવામાં આવે છે એ તમારે યાદ રાખવાનું છે, બરોબર। જેમ કે આલ્ફાબેટ કીઝ, કોઈ પણ અક્ષર, શબ્દ, વાક્ય કે મૂળાક્ષરો ટાઈપ કરવા હોય, પહેલી બીજી ABCD ટાઈપ કરવી હોય તો આલ્ફાબેટ કીઝ લેવાની, કોઈ પણ અંક ટાઈપ કરવો હોય તો નંબર કીઝ લેવાની, કોઈ પણ સિમ્બોલ ટાઈપ કરવો હોય તો શિફ્ટ કી દબાવવાની અને એની જોડે જોડે તમારે જે વિરામ ચિહ્ન ટાઈપ કરવું છે એ કી દબાવવાની। પછી શું કે તો ફંક્શન કીઝ, બરોબર છે, જે F1 થી F12 કુલ 12 ફંક્શન કીઝ આવેલી હોય છે કીબોર્ડમાં। તો બાળ મિત્રો, હવે આપણે આગળના લેક્ચરમાં આ પાઠમાં કન્ટિન્યુ થઈશું। ત્યાં સુધી મેં જેટલું સમજાવ્યું એ તમારે યાદ રાખવાનું છે અને ઘરે રહો અને સ્વસ્થ